गुड आफ्टरनून विद्यार्थी मित्रों, फरी एक वक्त संस्कृतना वीडियो में आपनु स्वागत है। आजना वीडियो में आप पुनरावर्तन विषे बात करवाना छे। पुनरावर्तन तमारे जाते करवानु छे। पुनरावर्तन सहलू छे। आगळना चारे चार पाठ विषेनी वात छे के टूंक में के आगळना चार पाठ में जेटली वस्तु चाली गई छे एना विषेना थोड़ा प्रश्नों छे जे तमारे लखवाना छे, तमारी पाकी बुक में लखवाना छे, ए माटेनो आखो वीडियो छे। जो प्रथम प्रश्न छे के नीचेला वाक्यों शुद्ध उच्चारण साथे पठन करो, तो के आपणे पठन करवानुं छे, घरे तमारे जाते पठन करवानुं छे के गजः शनेः शनेः चलति वयं सर्वे मिलित्वा खेलाम अहं प्रार्थना मन्दिरं गच्छामि भारतस्य ध्वजः त्रिवर्णः अस्ति मम विद्यालयस्य क्रीडाणं विशालम्। हवे आ पांच वाक्यो छे जे तमारे तमारा पुस्तकमां अलग के पाकी नोटमां लखवाना छे, खाली एक वक्त लखी नाखवाना छे। हवे प्रश्न बे, नीचेना शब्दोने संस्कृतमां लखो, तो के पांच शब्द आपेला छे, तो के हथेळी तो एने करतलम, डोक तो ग्रीवा, रमतनु मैदान तो क्रीडाणम, पीछू अथवा पीछम, जमणो पग तो दक्षिण पादम, आवी रीतना आम कंईक शब्दो थशे संस्कृतमां। हवे प्रश्न त्रण, नीचे दर्शावेल त्रणेय कोष्टकमांथी योग्य पद पसंद करी वाक्य बनावो। હવે તમારે નીચેના ત્રણ કોષ્ટકમાંથી યોગ્ય શબ્દ પસંદ કરવાના છે, દરેક કોષ્ટકમાંથી એક એક શબ્દ લેવાનો છે અને વાક્ય બનાવવાના છે। હવે તમને તમારે જાતે બનાવવાનું, જો પહેલા કોષ્ટકમાં એક મયુરહ શબ્દ છે, બીજા કોષ્ટકમાં વર્ષાકાલી એક શબ્દ છે અને ત્રીજા કોષ્ટકમાં એક શબ્દ છે નૃત્યતિ, મયુરહ વર્ષાકાલે નૃત્યતિ, એવી રીતના આખું વાક્ય બનશે। મયુરહ વર્ષાકાલે નૃત્યતિ એટલે મોર વર્ષા ઋતુમાં નાચે છે। પ્રશ્નો એવી જ રીતના બીજા વાક્ય તમારે બનાવવાના છે, પણ વાક્ય બનાવો એ સાથે તમારે સમજવાનું છે કે વાક્ય કેવું બને છે, વાક્ય બને છે તો એ સાચું બને છે કે નહીં એમ। હવે શરીરના અંગોના નામ સંસ્કૃતમાં લખો, તો સંસ્કૃતમાં તમારે શરીરના અંગોના નામ લખવાના છે, પાઠ જે પહેલો છે એમાંથી જોતું જવાનું ને નામ લખવાના છે। હવે છે પ્રશ્ન નંબર 5, તો કે સંસ્કૃતમાં નીચેના ગુજરાતી વાક્યોનો સંસ્કૃતમાં અનુવાદ કરું। હવે નીચેના ગુજરાતી વાક્યો છે એને સંસ્કૃતમાં લખવાના છે કે મારું નામ મનીષા છે, મમ નામઃ મનીષા અસ્તિ, હું ગુજરાતમાં રહું છું, અહમ ગુર્જર રાજ્ય વસામિ, અમે મંદિરે જઈએ છીએ, વયમ મંદિરમ ગચ્છામ, શિવ ગંગાને ધારણ કરે છે તો શિવઃ ગંડા ધારયાતિ ધારયતિ। હવે આમ આવશે, આ પ્રકારના તમારે સંસ્કૃતમાં વાક્યો બનાવવાના છે। હવે પ્રશ્ન નંબર 6, પ્રશ્ન નંબર 6 માં તમારે જોડકા જોડવાના છે। હવે તમને જોડકા જોડવામાં તકલીફ પડે છે કે ભાઈ તમારે નાના છોકરાની જેમ આ પહેલું છે તો નાક, તો એનું આવે જવાબ નાસિકા, તો આવી રીતે આમ એરો નથી કરવાનો, પણ નાકનો જવાબ આવે છે નાસિકા, તો અહીંયા આમ એરો કરી અને અહીંયા તમારે નાસિકા લખવાનું છે। પહેલાંના સાચા જવાબની સામેનો સાચો જવાબ હોવો જોઈએ, આવી રીતે આમ જોડકા જોડીને આમ ચિત્ર બનાવવાનું નથી, શું કીધું યાદ રાખવાનું છે। હવે પ્રશ્ન નંબર 7માં કે નીચેના વાક્યોમાં રેખાંકિત કરેલ પદના સ્થાને કૌંસના પદનો ઉપયોગ કરી વાક્ય બનાવવું, તો કે અહમ જલમ પીબામી છે એની જગ્યાએ અહમની જગ્યાએ મીના મૂકવાનું છે, એટલે મીના જલમ પીબંતી પીબતી, મીલા મીના જલમ પીબ
શક્તિ એવી રીતના તમારા બાકીના પણ વાક્યો બનશે। હવે આઠમો પ્રશ્ન જુઓ, નીચેના શબ્દસમૂહમાંથી અસંગત શબ્દ શોધો। અસંગત એટલે કે જે બંધ બેસતો ન હોય એવો, અથવા તો જેને એ વસ્તુ સાથે લાગતું ન હોય એવો અસંગત શબ્દ, યોગ્ય નથી, એ લાઇનમાં યોગ્ય નથી। તો કે જો પહેલામાં શું છે, કર્ણહ એટલે કાન, દંતાહ એટલે દાંત, શરીરમ એટલે શરીર, અને હસ્ત હોય એટલે હાથ। તો આમાં શું બંધ બેસતું નથી, તો કે શરીરમ। કેમ? તો કે એ આખું શરીરની વાત છે, જ્યારે બીજા બધા શું છે, અંગ છે, એમ શરીર। એવી રીતના બાકીના પણ તમારે પ્રશ્નો જોવાના છે। આ વિડીયો માત્ર તમારા લેશનનો છે કે ભાઈ તમારે પુનરાવર્તન કરવાનું છે। આપણે પાઠ પાંચ ઉપર જઈએ એ પહેલાં આપણે પુનરાવર્તન કમ્પ્લીટ કરવાનું છે, પુનરાવર્તન એક, એટલા માટે આ તમારું લેશનનો વિડીયો છે। હવે એ જ રીતના સ્વજે પોથીમાં પણ તમારે પુનરાવર્તન કમ્પ્લીટ કરવાનું છે। જેવી રીતના ચોપડીમાં આપેલું છે એમ સ્વજે પોથીમાં થોડાક વધારે પ્રશ્ન છે જે તમારે પૂર્ણ કરવાના છે। હવે જોઈએ તમારી સ્વજે પોથીમાં શું પ્રશ્ન છે તે। તો કે પહેલા પ્રશ્નમાં જેવી રીતના પુનરાવર્તનમાં ચોપડીમાં છે એમ જ પહેલો પ્રશ્ન છે, બીજો પ્રશ્ન છે, ત્રીજો પ્રશ્ન છે। જુઓ ત્રીજો પ્રશ્ન એવી રીતના છે, કોષ્ટકમાંથી કોઈક શબ્દ લઈને વાક્ય બનાવવાના છે, આમાં શરીરના અંગોના નામ લખવાના છે। પાંચમો પ્રશ્નમાં તમારે ગુજરાતીનું સંસ્કૃતમાં વાક્ય બનાવવાના છે પછી છઠ્ઠા પ્રશ્નમાં જોડકા જોડવાના છે, અને સાતમા પ્રશ્નમાં તમારે જેવી જ રીતે આમાં સાતમો પ્રશ્ન છે ચોપડીમાં એમ જ સાતમો અને આઠમો પ્રશ્ન બંને એ જ પ્રમાણે છે જે પૂરવાના છે। હવે આ આપણે પાંચમા પાઠ મમ વિદ્યાલય મારી નિશાળ એ શરૂઆત કરીએ એ પહેલાં તમારે પુનરાવર્તન એક કમ્પ્લીટ કરી નાખવાનું છે, સ્વાધ્યાય પોથીમાં પણ અને ચોપડીમાં પણ। આ વસ્તુનું ખાસ નોંધ લેવાની છે। શું કીધું છે, ધોરણ છના વિદ્યાર્થીઓ ધોરણ છ એ અને છ બી આપણે આ મમ વિદ્યાલય ચાલુ કરીએ એ પહેલાં તમારો પુનરાવર્તન સુધીનું નોટબુકમાં અને સ્વજે પોથીમાં કમ્પ્લીટ થઈ જવું જોઈએ। ઓકે, હા, હવે પછી આપણે આગળના વિડીયોમાં મળીશું જેમાં આપણે મમ વિદ્યાલય સંસ્કૃતમાં આપણે પાઠ મમ વિદ્યાલય શરૂ કરીશું। અહીંયા આ વિડીયો તમારો પૂર્ણ થાય છે।